ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે જોઈએ ચેકબોક્સ વિશે. તો ફ્રેન્ડ્સ, ચેકબોક્સ બટનનો ઉપયોગ આપેલા વિકલ્પોમાંથી એક અથવા એક કરતાં વધારે વિકલ્પો પસંદ કરવા માટે થાય છે. તમે ચેકબોક્સ પર ક્લિક કરશો તો તે ખાનામાં તમને રાઇટની નિશાની થયેલી જોવા મળશે. આપણે તેનો ડેમો જોઈએ. ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો કે આ બધા જે છે એ તેને ચેકબોક્સ બટન કહેવામાં આવે છે. રૂલર, ગ્રીડ લાઇન્સ, ડોક્યુમેન્ટ મેપ, થંબનેલ્સ. હવે એમાંથી હું થંબનેલ્સ પર ક્લિક કરું છું તો મેં કહ્યું તેમ રાઇટની નિશાની આવી જાય છે અને તમે જોઈ શકો છો કે અહીંયા થંબનેલ્સ વિન્ડો અહીંયા ખુલેલી જોવા મળશે. આપણે હાલ એક ઓપ્શન સિલેક્ટ કર્યો. ચેકબોક્સનો યુઝ આપેલા વિકલ્પોમાંથી મલ્ટીપલ વિકલ્પનું સિલેક્શન કરવા માટે થાય છે. હવે આપણે બીજો ઓપ્શન સિલેક્ટ કરીએ, ગ્રીડ લાઇન. તો જોયું મિત્રો, અહીંયા રાઇટની નિશાની આવી ગઈ અને તમને અહીંયા બધા ગ્રીડ લાઇન્સ જોવા પણ મળશે. હવે આપણે ત્રીજો વિકલ્પ સિલેક્ટ કરીએ, રૂલર. જો હાલ અહીંયા કોઈ રૂલર જોવા નથી મળે, હું અહીંયા ક્લિક કરીશ તો રાઇટની નિશાની આવી ગઈ અને હવે અહીંયા રૂલર પણ દેખી શકો છો. તો આ રીતે ચેકબોક્સનો ઉપયોગ આપણને મલ્ટીપલ ચોઈસ એટલે કે એક કરતાં વધારે વિકલ્પો પસંદ કરવા હોય તો તમે ચેકબોક્સમાં કરી શકો છો. આવી રીતે ચોરસ બોક્સ હોય અને તેમાં રાઇટની નિશાની થાય તેવા બટન ચેકબોક્સ બટન કહે છે. જો ફ્રેન્ડ્સ, હું રૂલર પરથી ડિસિલેક્ટ કરી શકું છું એટલે કે ફરી ક્લિક કરીશ તો રાઇટની નિશાની જતી રહેશે અને રૂલર પણ જતું રહેશે. તો તમે સમજી ગયા હશો કે ચેકબોક્સ બટનનો ઉપયોગ એક કરતાં વધારે વિકલ્પો સિલેક્ટ કરવા માટે થાય છે.